नमस्कार वाला विद्यार्थी मित्रों, एमसीक्यू नंबर 26 की बात करिए तो 1 किलोमीटर प्रति सेकंड नी झड़पती गति करती लगता जी 1 किलोमीटर 10^3 मीटर प्रति सेकंड थी एक गोली गर्द दल बुलेट जैसे गति करे जो दल तमने आपू है मास 0.040 किलोग्राम। दस बोगली तरंग लंबाई लैमड़ा जुए से तो सीधो लैमड़ा फॉर्मुला याद होवो जोईए बाळको। लैमड़ा बराबर शू था एच बाई पी। पी एट शू तो मोमेंटम एम वी वेल्यू मूके 6.625 × 10⁻¹⁴ डिवाइडेड बाय मास ऑफ बुलेट 0.040 अने वेलॉसिटी तमने आपी से 1 × 10⁻³। माइनस थ्री नहीं प्लस थ्री से सॉरी किलोग्राम में है एट किलोमीटर में से किलो एट 10^3 थे। चलो कैलक्युलेटर थी सॉल्व करिए आने 6.625 / 0.04 એટલે આન્સર આવશે તમારો આ રીતે કંઈક 165.625 × 34 − 3 − −31 સાયન્ટિફિક નોટેશનમાં કન્વર્ટ કરીએ તો 1.65 આ પોઈન્ટને આ બાજુ લાવી લે પ્લસ થશે 31 × 10⁻³ − 31 છે આ પોઈન્ટ જે છે ખાસ યાદ રહેવું જોઈએ પોઈન્ટ ડાબી સાઈડ જશે જમણી સાઈડ જશે કેવી રીતે થાય જમણી સાઈડ જાય તો માઇનસ અને ડાબી સાઈડ આવે તો પ્લસ તો ડાબી સાઈડ બે પોઈન્ટ એટલે −31 + 2 એટલે ફાઇનલી 1.65 × 10⁻³ બે બાદ કરો −29 તો આન્સર આવશે 1.65 × 10⁻²⁹। ચલો બીજો ઓપ્શન જોઈએ, બીજો એમસીક્યુ જોઈએ, એમસીક્યુ નંબર 27। 1 ગ્રામ દ્રવ્યનો સમતુલ્ય ઉર્જા કેટલી થશે? 1 ગ્રામ દ્રવ્યની સમતુલ્ય ઉર્જા કેટલી થશે સમજીએ તો એના માટે સીધો ફોર્મ્યુલા છે E = mc² આમાં પણ કેલ્ક્યુલેટરની જરૂર પડશે તો E = mc² દળ કેટલું છે તો કે 1 ગ્રામ 1 × 10⁻³ કિલોગ્રામમાં ફેરવવું જરૂરી SI માં સી એટલે વેલોસિટી ઓફ લાઇટ 3 × 10⁸ નો સ્ક્વેર તો 10⁻³ એઝ ઇટ ઇઝ 3 × 3 = 9 10⁻⁙ તો 9 × 10⁻³ માંથી 3 બાદ કરો એટલે −13 એટલે આન્સર આવશે 9 × 10⁻³ એટલે 9 × 10⁻³ જૂલ આનો આન્સર આવશે। ચલો એના પછી આગળ વાત કરીએ, આ થિયોરી ટાઈપનો ક્વેશ્ચન છે કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા તમને આપી છે ઈ, ગતિ ઉર્જા કેટલી થશે? તો તમને રિલેશન યાદ હોવા જોઈએ કે હંમેશા યાદ રાખો કે ગતિ ઉર્જા અને કુલ ઉર્જા વચ્ચેનો સંબંધ શું છે તો કે બરાબર −E જ થાય, આ યાદ હોવું જોઈએ કે બરાબર શું થશે −E બરાબર, અથવા તો તમે કે બરાબર યુ સાથે સંબંધ લેવો સ્થિતિ ઉર્જા સાથે તો યાદ રાખો કે બરાબર શું થશે તો કે −U/2। ચલો ક્લિયર, સમજમાં આવ્યું? તો ગતિ ઉર્જા જે છે એ અત્યારે આપણે ગતિ ઉર્જાની જ વાત કરીએ છીએ તો કે બરાબર શું થશે −E આન્સર આવશે સી।